નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે તમારે એસવીસ કક્ષાએ દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસનું વિજ્ઞાનનું પેપર લેવાનું છે તેના મિત્રો વિભાગ ડીની અંદર સોરી વિભાગ બીની અંદર મિત્રો અઢાર માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એની અંદર આપણે ખાસ મિત્રો મોસ્ટ આઈમ બી વિભાગ બીની આપણે ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો તમારા લાસ્ટ સુધી વિડીયો જોવાનો છે જો ગમે તમારે લાઈક પણ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ની અંદર ખાસ મિત્રો આપણે પેપર ક્રમની વાત કરીએ તો પ્રશ્નક્રમ પચીસ થી સડત્રીસ પૈકી કોઈ પણ નવ પ્રશ્નો આપણે લખવાના હોય છે એ મિત્રો ચાલીસ પાંચ શબ્દોને મર્યાદામાં લખવાના હોય છે ચાર પોઈન્ટ સમજિંગ લખવાના હોય છે દરેકના મિત્રો બે ગુણ હોય છે તો પ્રશ્ન નંબર એક આપણે વાત કરીએ તો જિંગ ધાતુની મંદ એચ ટુ એસઓફોર સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો આ પ્રક્રિયામાં એચ ટુ વાયુ ઉત્પન્ન થાય છે પરંતુ જિંગ ધાતુની મંદ એચ એન થ્રી સાથે પ્રક્રિયામાં એચ ટુ વાયુ ઉત્પન્ન થતો નથી કેમ પ્રશ્ન નંબર બે છે ધાતુઓમાં ચાર ભૌતિક ગુણધર્મો જણાવો પ્રશ્ન નંબર ત્રણ છે સૂચક એટલે શું એસિડ બેડની પરખ માટે વપરાતા સૂચકો જણાવો પ્રશ્ન નંબર ચાર છે મિશ્ર ધાતુઓ એટલે શું કોઈ પણ બે મિશ્ર ધાતુઓના નામના ઘટક તત્વો જણાવો પ્રશ્ન નંબર પાંચ છે ધમની અને શિરા પ્રશ્ન નંબર છ છે જ્યારે એડ્રી નાયલ અન્સરા રુધિરમાં શ્રાવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિજા દર્શાવાય છે એક વિદ્યુત બલ્બનું રેટિંગ બસો વીસ વોટ અને સો વોટ છે તો તેને એકસો દસ વોલ્ટ પર વાપરવામાં આવે તો વપરાતો પાવર શોધો પ્રશ્ન નંબર આઠ છે કારણ આપો વિદ્યુત ઉપકરણોનું અર્થિંગ કરવું જરૂરી છે તફાવત આપો એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ પ્રશ્ન નંબર દસ છે ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો પ્રશ્ન નંબર અગિયાર છે વિઘટકો એટલે શું

તફાવત આપો રુધિર અને લસિકા પ્રશ્ન નંબર સોળ છે ભિન્ન સજીવોમાં ગ્લુકોઝના વિઘટની ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો ચાર્ટ સ્વરૂપે જણાવો પ્રશ્ન નંબર સત્તર છે સ્ત્રીના પ્રજ્ન નામિદેશન વળી આકૃતિ દોરો પ્રશ્ન નંબર અઢાર છે અંતર્ગો અરીસાની સામે ધ્રુવ મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને મૂકવાથી મળતા પ્રતિબિંબના સ્થાન પ્રકાર અને પરિમાણ દર્શાવતી કિરણાકૃતિ દોરો પ્રશ્ન નંબર ઓગણીસ છે ટૂંકમાં સમજાવો જૈવિક વિશાલન પ્રશ્ન નંબર વીસ છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે પ્રશ્ન નંબર એકવીસ છે ધાતુના કોઈ પણ ચાર ભૌતિક ગુણધર્મો જણાવો પ્રશ્ન નંબર બાવીસ છે માનવ ઉત્સર્જન તંત્રની નામ યુક્ત આકૃતિ દોરો પ્રશ્ન નંબર ત્રેવીસ છે પાન ફૂટીમાં વાનસ્પતિક પ્રજ્ઞાન સમજાવો પ્રશ્ન નંબર ચોવીસ છે કાર્યક્રમ દરમિયાન એક ડૉક્ટર તેના વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમણે જણાવ્યું છે કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી તેમાં ગોનારિયા એઇડ્સ સિફિલિસ તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય તથા વાયરસજન્ય રોગોનું ક્યારેક સંક્રમણ થઈ શકે છે તો આ કાર્યક્રમમાં યાંત્રિક અને રક્ષણ પદ્ધતિ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય જેથી સમજાવવામાં આવ્યું છે જેમાં નિરોધનો ઉપયોગ આંકડીનો ઉપયોગ કોપટીનો ઉપયોગ સ્ત્રી નસબંધી પુરુષ નસબંધી જે પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી છે તો ઉપરોક્ત ચર્ચા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો તો જાતીય સમાગમ પ્રશ્ન નંબર એક છે કે જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયાજન્ય કે વાયરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરો છો તો મિત્રો શું દેખી શકીએ બેક્ટેરિયા તથા વાયરસજન્ય રોગોનું વર્ગીકરણ આપણે કરવાનું છે નિયંત્રણ માટેની આંતરિક પદ્ધતિઓ માટે કોઈપણ બે સાધનો નામ આપવાના છે. પ્રશ્ન નંબર 25 છે ભય દર્શક સિગ્નલ માં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે વૈજ્ઞાનિક કારણ આપો. પ્રશ્ન નંબર 26 છે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તાર માંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી રહે છે તો પરિપથમાં વહન બાણ પખાવા મેન્સ પાવર સમાતો હોય છે. પામતો વિદ્યુત ભાર ગણવાનો છે પાવર સમાવતો વિદ્યુત ભાર ગણવાનો છે તફાવત આપો શ્રેણી જોડાણ અને સમાન જોડાણ મોસ્ટ એ મિત્રો પ્રશ્ન નંબર અઠ્યાવીસ છે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ લખો આ સિદ્ધાંત પર કાર્ય કરતા કોઈ પણ બે વિદ્યુત ઉપકરણોની નામ જણાવવાના છે પ્રશ્ન નંબર ઓગણ ઓગણત્રીસ છે તફાવત આપો જે વિઘટનીય પદાર્થો અને જે અવિઘટનીય પદાર્થો પ્રશ્ન નંબર ત્રીસ છે મિત્રો ન્યૂસન તંત્ર એટલે શું તેના ઘટકો જણાવો પ્રશ્ન નંબર એકત્રીસ છે ફ્યુજ વિશે ટૂંકમાં સમજ આપો પ્રશ્ન નંબર બત્રીસ છે આકૃતિમાં નીચે આપેલા વિભાગો ભાગોમાં નામ શોધો ડાબુ કણક જમણું શેપક કાંડ ધમનીકાંડ આંતરશેપક ખંડ તો મિત્રો અહીં આકૃતિ છે તમે દેખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોવ તમારી ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જય હિન્દ જય ભારત